નર્સરીમાં હું નંદિની ત્રિવેદી. આજે આપણી સાથે છે ખૂબ જાણીતા સાયકોલોજીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને કવિ ગીતકાર ચિંતન નાયક, અને એમની સાથે છે સંગીતકાર, ગાયક અને મ્યુઝિક પ્રોડ્યુસર દિવીજ નાયક. એકચ્યુઅલી તો રામ લખનની જોડી જ આટલા સરસ કુદરતી વાતાવરણમાં આપણી વચ્ચે છે, તો એમની સાથે જ આપણે વાતો કરીએ. હેલો ચિંતનભાઈ, કેમ છો? એકદમ મજામાં. નીરીભાઈ, હાય. દિવીજ કેમ છે? એકદમ ફાઇન. તમે કેમ છો? બસ એકદમ સરસ. આજે આપણે અલીબાગમાં છીએ અને બહુ જ સરસ ગાર્ડન છે, તો આપણે આ કુદરતી વાતાવરણમાં નેચરલી જ વાતો કરીએ. નેચરલી, બિલકુલ. સૌથી પહેલાં તો મારે તમને એ પૂછવું છે કે તમે અખાની એક સીડી કે કેસેટ બહાર પાડતી અલખ, એ બહુ જ યુનિક છે અને અત્યારના યુથ માટે તો ખરેખર ઇન્સ્પિરેશનલ પણ છે, કારણ કે એમને અખો કોણ એ ખબર જ નહીં હોય. તો તમે એની સાથે આઈ થિંક મ્યુઝિક અરેન્જમેન્ટ કરી હતી, તો અમને પ્રોજેક્ટ વિશે વાત કરો. અલખ આખો એક કોન્સેપ્ટ એવી રીતે થયો નંદિનીબેન, કે જૂના ગીતો જેમ કે કબીરના પદ હોય કે સુરદાસના ભજન છે, એ ખૂબ ગવાય છે, પણ આપણા ગુજરાતી જે સંત કવિઓ છે, ગંગા સતી છે કે અખો ભગત છે, એમના ભજનો માત્ર ડાયરામાં ગવાતા હોય છે અથવા તો એ ભક્તિ સંગીતમાં ખપી જાય છે. તો અમને એક એવો વિચાર આવ્યો કે જો આજનું યુગ આપણા ગુજરાતી સંત કવિઓને સાંભળે, તો એમાં રહેલી જે સમજણ છે, એની જે વિસ્ડમ છે, એ એમના સુધી પહોંચે બહુ જરૂરી છે. કેમ કે આ કવિઓ એવા હતા કે જેમણે કોઈ એક ઈશ્વરની પૂજા નથી કરી, પણ એમણે જીવનની પૂજા કરી છે, અને જીવનની ફિલસોફી એમના એમના છપ્પામાં, એમના પદમાં જોવા મળે છે. તો આપણા ખૂબ જાણીતા સાહિત્યકાર ધ્રુવભટ્ટ, એમણે અમને આ વિચાર આપ્યો અને અમને કહ્યું કે તમે યુવાનો છો, તો યુવાનોને ગમે એ રીતે આ આખા પ્રોજેક્ટને તમે કમ્પ્લીટ કરો, એને નવા સંગીતના વાઘા પહેરાવો, ઓરિજિનલ જે એની એસેન્સ છે એ બિલકુલ ગુમાય નહીં એ રીતે, પણ છતાં પણ આજના યુવાનને આઈપોડમાં નાખીને સાંભળવા ગમે એવી રીતે આખું આ તમે પ્રેઝન્ટ કરો. અને અમે, હું, મારી વાઇફ હિમાલી વ્યાસનાયક, દિવીજ અને અમારો એક મિત્ર છે તુમુલ પૂછ, અમે બધા આ પ્રોજેક્ટમાં જોડાઈ ગયા. હવે આખો વિચાર સરસ, બધું સરસ, પણ અમને પ્રશ્ન એ થયો કે આટલું કામ કરવું છે આપણે, પણ પૈસા ક્યાંથી લાવશું? સો અમારો ફ્રેન્ડ છે તુમુલ, એણે બહુ સરસ આઈડિયા આપ્યો કે જ્યારે આવું કોઈ નોબલ કોઝ હોય ત્યારે ક્રાઉડ ફંડિંગ થતું હોય છે, જનતા પાસેથી આપણે ફંડિંગ લઈ શકીએ. તો અમે આખો આ ક્રાઉડ ફંડિંગનો ફર્સ્ટ ટાઈમ આવા ગુજરાતી કવિતાનો ઉપયોગ કર્યો, કે અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો, અમે એનું સેમ્પલ બનાવ્યું અને અમે ક્રાઉડ ફંડિંગ માટે ઇન્ટરનેટ ઉપર મૂક્યું, અને અમારું બજેટ લગભગ 1.5 લાખનું અમે મૂક્યું કે અમને આખો સીડી બનાવવા માટે 1.5 લાખ રૂપિયા જોઈશે. તમે નહીં માનો, અમને 2 લાખથી વધારે રૂપિયા આવ્યા. એટલે પીપલ કોન્ટ્રીબ્યુટેડ સો જનરસલી. પછી અમે એમાંથી રેકોર્ડિંગ્સ કર્યા, પ્રોફેશનલી આખું આલ્બમ તૈયાર કર્યું. વી વર વેરી ફોર્ચ્યુનેટ કે બોલિવૂડના સિંગર શાન અને દિવ્ય કુમાર, એ લોકોએ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવાની, આખા પ્રોજેક્ટમાં જોડાવાની વિલિંગનેસ આપી. સો તમે જોશો કે પ્રીતમ ભગતનું જે ગીત છે શાને ગાયું છે, અને અખા ભગતનું એક ગીત છે દિવ્ય કુમારે ગાયું છે, અને અમે બધાએ જ એમાં ભાગ લીધો છે. જે પણ કમ્પોઝિશન જે ટ્રેડિશનલ નથી એ બધા દિવીજે કર્યા, એટલે મ્યુઝિક ડિરેક્શન અને મ્યુઝિક કમ્પોઝિશન, આખા પ્રોજેક્ટના મ્યુઝિક પાર્ટની લીડરશિપ દિવીજે કરી. એટલે એક યંગ વોઇસ જ્યારે તમારી એન્શિયન્ટ પોએટ્રી તમારી સામે લઈને આવે, ત્યારે ઇટ બીકમ્સ વેરી ફ્રેશ, વેરી ફ્રેશ. એટલે મને એ જ વિચાર આવ્યો કે યંગસ્ટર્સ, ખરેખર મને એવું લાગે છે કે અત્યારે યંગ જે જનરેશન છે એ આ પ્રકારના કામો ખાસ્સા કરી રહી છે. તો તમે લોકોએ આ બંને કર્યું બહુ સરસ છે, પણ એનું એ કમ્પોઝિશન તમારે સંભળાવવું તો પડે જ. બિલકુલ. એકચ્યુઅલી સમજણ વિના કરીને અખા ભગતનું લખેલું છે, જે દિવ્ય કુમારે ચિંતને કીધું એ પ્રમાણે ગાયું છે, રેકોર્ડ કર્યું છે, બહુ જ સરસ રીતે એમણે ગાયું છે, રેકોર્ડ કર્યું છે, અને એમને રેકોર્ડ કરવાની ખાસ મજા આવી. એ એક્સપિરિયન્સ બહુ જ યાદગાર રહેશે આઈ થિંક. તો એ, હા, મતલબ મેં જસ્ટ લાઈક ચિંતન સેટ કે અત્યારના યુવાનોને એરપોર્ટ્સમાં, આઈપોર્ટ્સમાં સાંભળવું ગમે એ રીતનું કંઈક મ્યુઝિક મેં કમ્પોઝ કર્યું, અરેન્જ કર્યું, થોડું ટ્રાય કરું છું.
સમજણ વિના રે સુખ નહીં જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય સમજણ વિના રે સુખ નહીં જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય આપમાં વસે છે આપનો આત્મા આપમાં વસે છે આપનો આત્મા તેણે કાઈ જીવ પણ ઉણબ જાય સમજણ વિના રે સુખ નહીં જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય સમજણ વિના રે સુખ નહીં જંતને વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય વાહ બહુ સરસ છે થેન્ક યુ અને બીજું તમે અખાના છપ્પા પણ હા અખાના છપ્પા બિલકુલ કારણ કે અખાની વાત તો મને લાગે છે યંગસ્ટર્સને ખબર જ નહીં હોય અને એ કેવો ક્રાંતિકારી વિચાર એ વખતે લઈને આવેલા અને આજે પણ અમે બીજો જ થોડો એક્સપિરિયન્સ શેર કરું કે પછી અમે લાઈવ શોઝ કર્યા આ પ્રોજેક્ટને લઈને અને ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં અમે ગયા તો તમે નહીં માનો નમીલીબેન લગભગ 1000 વિદ્યાર્થીઓ કોલેજનું ઓડિયન્સ હતું એ લોકો છપ્પામાં વન્સ મોર આપીને નાચ્યા છે તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા તિરથ ફરી ફરી થાક્યા ચરણ તિરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પામ્યો હરી દેશે તિલક કરતા 53 થયા જપમાળાના તિલક કરતા 53 થયા જપમાળાના તિરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યો હરી ને શરણ તિલક કરતા 53 થયા જપમાળાના કથા સુણી સુણી ફૂટ્યા કાન કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા વાહ ખૂબ સરસ ચિંતનભાઈ તમને એક પ્રશ્ન છે મારા માટે કે તમે કવિ છો ગીતકાર છો તમે અર્બન ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે બહુ સારા એન્કર તો છો જ તો એ જર્ની કેવી રીતે શરૂ થઈ ગીતની જેમ બધા લોકો જાણે છે કે માલિની પંડિત નાયક અને પરેશ નાયક મારા મમ્મી પપ્પા એ લોકો સંગીતને સમર્પિત બંને જણા ગાયકો પપ્પા સ્વરકાર એટલે અત્યારે જેમ આપણે બેકગ્રાઉન્ડમાં સંગીત સાંભળી રહ્યા છે અમે એવી જ જગ્યાએ જન્મ્યા એવી જ જગ્યાએ ઉછર્યા અને પપ્પા રિયાઝ કરતા હોય મમ્મી ગીતો ગાતી હોય તો ગીત અને લય મારામાં પહેલેથી કાને ખૂબ પડ્યો અને જ્યારે હું આઈ થિંક 11મા 12મા હતો ત્યારે મેં કવિતા લખવાની શરૂઆત કરી તો મને મારી કવિતા જે જે વાંચે એ લોકો વખાણ કરે પણ એક કોમેન્ટ ચોક્કસ ઉમેરે કે તારામાં લય બહુ સરસ અને મીટર તારું બહુ સરસ પછી બન્યું એવું કે એક અગેન અર્બન મ્યુઝિક આલ્બમ તૈયાર કરવાનું કે જેમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ગાવાના હતા જેમ કે નેટલી છે જાવેદ અલી છે આ બધા લોકો ગાવાના હતા પણ એવા કોઈ ફ્રેશ લિરિસિસની જરૂર હતી કે જે નવા યંગ જનરેશનના પર્સ્પેક્ટિવથી લખે તો મારો સંપર્ક થયો અને ખૂબ સારો મિત્ર અને મ્યુઝિક ડિરેક્ટર ઋષિ વકીલ ત્યાંથી અમે આ શરૂઆત કરી ક્લિક કર નામનું એક આલ્બમ બનાવ્યું અને એમાં બધા આજની જનરેશનને ગમે એવા ગીતો ઇન્ટરનેશનલ જોનરમાં રેકોર્ડ થયા એક સૂફી હતું એક ઓપેરા હતું એક જેઝ હતું તો ત્યાંથી આઈ થિંક દેટ લોન્ચની આલ્બમ યુનિવર્સલ મ્યુઝિક લોન્ચ કરી અને પછી એ દરમિયાન જ અર્બન ફિલ્મ્સ આવી રહી હતી ગુજરાતી તો એક આપણે તો છીએ બિંદાસ નામની ફિલ્મ મને ઓફર થઈ અને એમાં મેં ગીતો લખ્યા એ બહુ જ પોપ્યુલર થયા પછી શુભારંભ નામની ફિલ્મ આવી જેમાં મેં ગીતો લખ્યા જેમાં મને ફોર ધ ફર્સ્ટ ટાઈમ આપણા બહુ સિનિયર કવિ તુષાર શુક્લની સાથે એ ફિલ્મમાં ગીતો લખવાનો મોકો મળ્યો એટલે ગીત ગુલાબી એ ઇનફેક્ટ જીફા એવોર્ડ્સ માટે પણ નોમિનેટ થયું હતું સો ગીત ગુલાબી
થોડુંક ગણગણું ને સંભળાવું છું. તું જ્યારે બોલે ત્યારે વાતો દિલની ખોલે ત્યારે ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી. હું કંઈ બોલું કે ન બોલું તું કંઈ બોલે કે ન બોલે ધીમે ધીમે મનમાં જાણે વાગે ગીત ગુલાબી ગીત ગુલાબી ગીત ગુલાબી. ખૂબ સરસ. ક્યા વાત. હમણાં તમે કોઈ ફિલ્મ માટે કે કોઈ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છો? મારી છેલ્લી ફિલ્મ આવી આઈ એમ એ ગુજુ. એ ફર્સ્ટ ટાઈમ યુ નો ઇન્ડિયન એક્ટર એટલે ગુજરાતી એક્શન ફિલ્મ આવી કે જેમાં સની પંચોલી એક્ટર રાઇટર ડિરેક્ટર હતા અને એ પણ ખૂબ એના ગીતો પણ બહુ પોપ્યુલર થયા. હમણાં અમે લોકો મ્યુઝિક વિડીયોઝ ઉપર કામ કરી રહ્યા છીએ. તો તમે જાણો છો કે મ્યુઝિક પ્રોડ્યુસ કરે છે. મારો પ્રશ્ન છે કે તમે હમણાં 2020 નું વર્ષ તો બધા માટે લોકડાઉન હતું, તો એ વખતે તમે કંઈક નવું ક્રિએશન કર્યું હોય તો એની વાત કરો અને કંઈક સંભળાવવા જેવું લાગે છે. યુ કેન ડેફિનેટલી. એક્ઝેક્ટલી. એકચ્યુઅલી લોકડાઉન જે આખું થયું 2020 વર્ષમાં, એમાં ઘણો ફાયદો મને પર્સનલી એ રીતે થયો કે પોતાની જાતને એઝ અ કમ્પોઝર, એઝ અ સોંગ રાઇટર, ઇવન એઝ અ મ્યુઝિક પ્રોડ્યુસર ઘણું મેં પોતાને એક એક્સપ્લોર કર્યો. ઇઝ ધ રાઇટ વર્ડ. નવી સ્કિલ્સ ડેવલપ કરી કે હજી કઈ વધારે રીતે ડીપલી પ્રોફેશનલી હું પ્રોડ્યુસ કરી શકું છું મ્યુઝિક. અને પ્લસ રેડ રિબન કરીને એક બહુ વેલ નોન મ્યુઝિક લેબલ છે, એના થ્રુ મારા ઓરિજિનલ્સ મેં રિલીઝ કર્યા. અને જે લગભગ અત્યારે જેટલા પણ મ્યુઝિક એપ્સ છે, જીઓ સાવન, સ્પોટિફાય, એપલ મ્યુઝિક, ગાના, બેંક વગેરે વગેરે બધા ઉપર અવેલેબલ છે. અને સ્પોટિફાય ઉપર ઇનફેક્ટ હું આ બધા સોંગ્સ ઓરિજિનલ્સ રિલીઝ થવાનું છે, વેરીફાઈડ આર્ટિસ્ટ થઈ ચૂક્યો છું. સો એમાં ચિંતનના ઘણા બે ત્રણ લખેલા ગીતો છે જે મેં ગાયા, કમ્પોઝ કર્યા. ઇનફેક્ટ પહેલું જે મેં મારું ઓરિજિનલ કર્યું એ ઘર, ગીતનું નામ જ ઘર. અને અમને બેઉને અમારા નાનપણના એ અમારા ઘરને માટે બહુ જ એક લગાવ છે, લાગણી છે. તો મને થયું કે દેટ શુડ બી ધ બિગિનિંગ, મતલબ એનાથી જ શરૂ કરવું છે. બિલકુલ. તું એકવાર ફરીથી વાંચી શકે છે ખરો? ઘર મારે જોવું પડશે. મારી ઈચ્છા એ છે કે તું વાંચે, સારું લખે પછી મને કહો. એ સિવાય બીજા ઘણા કર્યા મેં ટોટલ લગભગ 13 જેટલા 2020માં, એટલે એક વર્ષમાં 13 ગીતો દર મહિને મેં ટાર્ગેટ રાખ્યો કે દર મહિને હું એક ઓરિજિનલ સોંગ મારું રિલીઝ કરું. અને એ મેક ઇટ શ્યોર કે બધા જ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ હોય. તો ઇનફેક્ટ એને લીધે મારા ઘણા બધા સોંગ્સ જે આ બધા મ્યુઝિક એપ્સ હોય છે એમાં એક ફોલ્ડર બને, પ્લેલિસ્ટ બને, જેમ બોલિવૂડના ટોપ 50 સોંગ્સ હોય એવી રીતે. તો એમાં મારા સોંગ્સ ટોપ 10માં આવવા લાગ્યા. સો એ બહુ મોટી અચીવમેન્ટ, એ બહુ મોટી અચીવમેન્ટ છે. અને એને લીધે મને બી કોન્ફિડન્સ વધારે વધ્યો કે ઓકે, લિસનર્સ છે જે નવું કન્ટેમ્પરરી એક્સપેરિમેન્ટલ મ્યુઝિક સાંભળવા ઇચ્છે છે અને એપ્રિશિએટ પણ કરે છે. ક્રિએટિવ કામ તો થયું જ. બિલકુલ, 100% થયું અને ફળ્યું. ફળ્યું, ધેટ્સ વેરી નાઇસ. એક્ચ્યુઅલી થોડોક ફાયદો તો થયો જ છે આ બધા લોકડાઉનથી, કે આપણે બધા ફેમિલીવાળા નજીક આવ્યા. ફેમિલી વેલ્યુઝ વધી, ફેમિલી વેલ્યુઝ વધી, અને ઘણા જે ક્રિએટિવ લોકો છે એના માટે તો એક રીતે વરદાન હતું. પોતાના માટે ટાઈમ ફાળવી શક્યા. વેરી ટ્રુ. એટલે એ તો સરસ જ છે. અને ક્રિએટિવ કામ તમે લોકોએ સાથે મળીને પણ આઈ થિંક થોડું ઘણું કર્યું છે. જાણે લખી અને બહુ સરસ લખી છે ભૈયા. હું ભૈયા કહું છું.
યાદ છે નારપણનો નગર જ્યાં કિનારે બાજુ તું રેતીનું ઘર યાદ છે એ નારપણનો નગર જ્યાં કિનારે બાજુ તું રેતી બીજું એક ગીત અમે સાથે કર્યું તને વાલ કરું કે વાતો તને વાલ કરું કે વાતો કાલું ઘેલું કંઈ બોલું કે બાંધું મૌનનો નાતો કાલું ઘેલું કંઈ બોલું કે બાંધું મૌનનો નાતો તને વાલ કરું કે વાતો વિકલ્પ મળે જો બે પૈકી તો અમને ગમતી રેત વિકલ્પ મળે જો બે પૈકી તો અમને ગમતી રેત દરિયો તો આવન જાવનની ખારી વાતો કે ક્યાંય સુધી પગને તળિયે રેતીનો સ્પર્શ સમાતો તને વાલ કરું કે વાતો તો આઈ થિંક બીજો અંતર હવે તું ગાઈને સંભળાય બિલકુલ ના આ મને મળે છે આ મને એટલું ગમે છે અમુક શબ્દો એવા હોય ને કે જેના માટે રહી જાય તો ઓફકોર્સ રહી જાય બટ બીંગ અ કમ્પોઝર આઈ કેન સે ધીસ વેરી વેલ કે અમુક શબ્દો નેચરલી લખાય જે રીતે એટલા જ નેચરલી એના માટે મારે એફર્ટ્સ આપવાની જરૂર ના પડે ને એટલું જ નેચરલી એ કમ્પોઝ થઈ જાય દેટ્સ વાય ઇટ સેઝ કે એ કમ્પોઝિશન થઈ ગયું મેં નથી કર્યું એ થઈ ગયું સો હવે શું આના આગળ શું આ ક્યારે આનો અંત આવશે અંત આવશે તો પછી નવું જીવન કેવું હશે આ બધા પ્રશ્નાર્થ થઈને ઊભા રહ્યા અને એને લીધે આપણામાંના ઘણા લોકોએ એન્ઝાયટી સ્ટ્રેસ ઘણા લોકોને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ પણ થયા ઘણા લોકોને હેલ્થના પ્રોબ્લેમ્સ થયા તો આ બધાનો જે માનસિક તણાવ હોય એ તો હોય જ એની સામે જ્યારે અમે લોકોએ કામ કરવાનું શરૂ કર્યું તો અમે બધા એકચ્યુઅલી અમારા ફિલ્ડના લોકો વી કેમ ટુગેધર અને અમે એવી એક હેલ્પલાઇન શરૂ કરી કે જ્યાં કોવિડને રિલેટેડ કોઈપણ સ્ટ્રેસ હોય અને એ વિશે તમારે ઓનલાઈન કાઉન્સિલિંગ જોઈતું હોય તો અમે એ સેશન અમે ફ્રી ઓફ ચાર્જ લોકોને પ્રોવાઈડ કર્યું અને એમાં મેં જોયું કે આપણે એકચ્યુઅલી ક્યારેય આવતીકાલ માટે સ્પષ્ટ હતા જ નહીં એ આપણો વેમ હતો કે ધ લાઈફ ઇઝ ઇન અવર કંટ્રોલ જ્યારે COVID-19 આવી ત્યારે આપણને સડનલી એ રિયલાઇઝ થયું કે ક્યારેય જિંદગી આપણા હાથમાં 100% કંટ્રોલમાં તો નથી એટલે ધ ફેક્ટ દેટ આઈ કેન બી રીઝનેબલી ઇન કંટ્રોલ ઓફ વોટ આઈ કેન કંટ્રોલ એન્ડ આઈ કેન લર્ન ટુ લેટ ગો વોટ આઈ કેનોટ કંટ્રોલ આ જે થોટ છે ને
એ જ્યારે લોકો એની સાથે રિલેટ કરી શકે છે ત્યારે એની એન્ઝાયટી માંથી એ લોકો એટલીસ્ટ રિલેક્સ્ડ કે કામનેસ તરફ પ્રગતિ કરી શકે છે. બીજું કે જેટલા તમારા આંતરિક રિસોર્સિસ વધારે એટલો જ તમે બહારના સ્ટ્રેસનો સારી રીતે મુકાબલો કરી શકો. કેમ કે COVID-19 આજે છે, આગળ જતાં કદાચ કંઈક બીજું આવશે, પરિસ્થિતિનો કંટ્રોલ આપણા હાથમાં નથી, પણ આપણે એની સાથે પૂરા પડી શકીએ એ માટે આંતરિક રીતે આપણે કઈ રીતે સ્ટ્રોંગ થઈ શકીએ કે મેડિટેશન કરી શકીએ, સારા વિચારો મનમાં લાવી શકીએ, ક્રિએટિવ કામ કરી શકીએ જે તમે કરો છો. અને આઈ થિંક પેન્ડેમિકમાં એક બહુ સરસ લોકોનો એ સૂર પણ આવ્યો કે બધા ભેગા થઈને કંઈક નવું ક્રિએટિવ કરીએ તો આ સ્ટ્રેસફુલ સમયમાંથી પસાર થવાનું ઇઝી બને. તો માય ફાઇનલ મેસેજ વુડ બી કે ઓલવેઝ રિમેમ્બર કે હેવિંગ રિસોર્સિસ કેન બી લિમિટેડ બટ બીંગ રિસોર્સફુલ ઇઝ અબંડન્ટ. અને અંદરથી જો આપણે રિસોર્સફુલ રહીશું તો રિસોર્સિસ હાથમાં ઓછા હશે અથવા તો પરિસ્થિતિ મુશ્કેલી ભરી હશે તો પણ એમાંથી પાર પડવાનું આપણા માટે શક્ય થશે. સાચી વાત છે, બહુ સરસ તમે વાત કરી કે આપણે અંદરથી સમૃદ્ધ બનીએ. અત્યારે બહારની સમૃદ્ધિ આપણા પૈસા કશું જ કામનું નથી એની આપણને ખબર પડી ગઈ, એટલે કે આપણામાં જે છે એને જાગૃત કરીએ, એને બહાર લાવવાની કોશિશ કરીએ તો એટલીસ્ટ એમાંથી પૈસા મળશે કે નહીં પણ આનંદ તો મળશે અને એન્ઝાયટી દૂર થશે. એટલે આ બહુ જ સરસ વાત તમે કરી. આઈ થિંક તમને હજુ કંઈક કહેવા જેવું લાગે તો વી કેન ટોક, અધરવાઇઝ સ્વર ગુર્જરીમાં તમે જોડાતા રહેજો દર્શકો, કારણ કે આપણે યુથ સાથે પણ વાત કરીએ છીએ, સિનિયર મોસ્ટ પુરુષોત્તમભાઈ જેવા કલાકાર જોડે પણ વાતો કરીએ છીએ. તો સ્વર ગુર્જરીનો પ્રયાસ જ એ છે કે નવા કલાકારો, સિદ્ધહસ્ત કલાકારો સાથે મુલાકાતો કરવી, એમના ગીતો સાંભળવા અને આપણી માતૃભાષાને પ્રમોટ કરવી. સો આપણે દિવીશની એક સરસ ફાઇનલ ટ્યુન સાથે સમાપન કરીએ. બિલકુલ, તો લાઈક વી સેડ કે ટ્યુનફુલ નોટ ઉપર એક એન્ડ સારો રહેશે. તો અગેન ચિંતનનું જ લખેલું એક વાલ કરું કે વાતો છે, એનો એક બીજો અંતર એકચ્યુઅલી બહુ જ સરસ લખ્યો છે. તો મનથી હળવા થઈ જવું જોઈએ એના વિશે જ છે. આજ હવે ખાલો જાણે કંઈક રાતોનો ફૂલ જેવા હળવા થઈને પછી ઉતરવું પાર શબ્દોની કાયામાં શિદ ટાપું તમારું આવું જ ઉત્તર પ્રગતિ કરતું રહે. શુભકામના. ઓકે, થેન્ક યુ.